They wanted as a grand for you and I help the Pilagi face a when they came with the Pasha and Anna with the Pasha and the book of the Kuna Amtel, the Rathay Sutta, Maharu, the Yam, the Rupa, the Yuka. સાંજ પછી ની રાત અને આજનો આખા દિવસ હું મારો અનુભવ છે કઈ બહુ જુદો છે અને એમ લાગે કે જાણે આપણે જે દુનિયામાં વધતા હતા એ દુનિયામાંથી ખોવાઈ ગયા જેમ ખોવાવું જોયું અને એમ કરતા કરતા એમ લાગે છે કે આપણે જે રીતે આટલા મારી તો 80 વર્ષની ઉંમર થી હતી મેં 80 વર્ષ કાઢ્યા એમાં જ્યારથી નિરૂમાનો અનુભવ થયો ટીવીમાં જોયા પછીનો અને જ્યારે કાલનો જોકે મેં આપણે સાંભળેલા ટીવીમાં પણ કેસેટમાં આવેલા ત્યારે મેં સાંભળ્યા પણ ત્યારથી જ મને એમ હતું કે ત્યારે હું આ રીતે પરિચય કરીને હું સાંભળું અને અચાનક આ વખતે શિબિરમાં આવવા માટે ચાલુ કે અહીંયા રહીશું અને જેટલા સત્સંગો સાંભળ્યા અને તેમાં કાલનો દિવસ સવારે સત્સંગ હતો એ પણ એવો જ હતો અને ત્યાર પછી સાંભળ્યું જ્ઞાન વેપાણું જ હતું બરાબર ઉદ્ભૂત હતો પણ એ સાંભળ્યો જે અનુભવ એ પુરાની જે પ્રતિતિ રહી હતી એ અનુભવ પછી કાલની રાત આખી રાત કરું તો ખોટું નથી હંમેશા રાતના સુતા પહેલા શુદ્ધાત્માં એક વ્રત રક્ષણ કરવાનું અને ત્યાર પછી પૂજ્ય દાદાશ્રીના જે દેવદાસ નિરંતર અને શ્રીમંદિર સામે જે દેવદાસ એ કરતા કરતા ક્યારે હું ગાડે ખબર નથી પછી કોઈ વખત અધૂરું પણ રહી જાય પણ એક મોટી પ્રતિતિ એ મને અનુભવ થયો કે જ્યારે પણ જાગ્યા ત્યારે શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા મારા સત્સંગી બહેનો જે વેસ્ટેસ્ટરમાં અને વ્યક્તિમાં છે એ લોકોને પણ સત્સંગ કરતા તેની એક જ વાત જયારે હું સુઈ જાઉં ત્યારે પણ જેટલા 2 વાર બોલાય કે 12 વાર બોલાય પણ હું સુધાર્થમાં છું દાદાશ્રીનો જય જયકાર અને સુમંદ સ્વામીનો જય જયકાર બોલીને શું અને સવારે શું અનુભવ થાય છે મને કહેવાની જરૂર છે તમે પોતે અનુભવ છો મારી પાસે એટલે વધારે મારી નમ્ર વિનંતી છે મહાત્માજીઓ કે આ જ્ઞાન લીધા પછી પણ અને ન લીધું હોય તો જરૂર લેવા જેવું છે અને જો મોક્ષે જવું હોય તો આ જ્ઞાન લઈ અને આ માર્ગે ચાલવાથી ન લાભ થાય તો આપણે પૂજ્ય દીપકભાઈ પાસે જઈને તમે હાથ ઝાલ્યો છે ને હવે આપ છોડશે ને મને વર્ષોથી અને જૈન ધર્મમાં ઊંડા ઉતરેલા ધીમે ધીમે કે ભાઈ દાદા ભગવાન ની વાત પકડ્યા પછી લાગે હું આ તો છેલ્લામાં છેલ્લી જ્ઞાનની વાત કરી ગઈ એટલે જિંદગીમાં નતું જડ્યું નતું પામ્યા કઈ પ્રાપ્ત થઈ ગયું હવે મારી એક વિનંતી પણ છે અને એના માટે મારે એક આપની પાસે વિનંતી કરેલ રસ્તો મળવાનો છે મને ચંદ્રવદનભાઈએ વાત કરેલી કે મેં 108 વખત જો જ્ઞાન લેવાય તો મોક્ષના દરવાજા તમારા માટે નક્કી ખુલ્લા છે હવે મારી ઉંમર એવી નથી કે મને 108 વખત તો હવે મને જ્ઞાન બરાબર સુશીલા બેન તો જશે તમારે ફરી દેશો જરૂર ખરી તમે પેટન લાવે પેલા દીધા ખાતો ફરી આવે શું કરો દીધામાં છોડતા નથી આપડે ધ્યાનમાં છોડવાની રાખી સામાયિક છે
એક કલાક કેવળ જ્ઞાનની જાગૃતિ ઉત્પન્ન કરાવે એવી આ એક કલાકની જ્ઞાન વિધિ છે. કેવળ જ્ઞાન સ્વરૂપ એ જાગૃતિ લઈ જાય એવું છે. કેવળ એબ્સોલ્યુટ સિવાયમાં કોઈ શબ્દ નથી. એબ્સોલ્યુટ આખી દ્રષ્ટિ એબ્સોલ્યુટ દશાને પહોંચે છે. એટલી બધી જબરજસ્ત આ જ્ઞાન વિધિ છે. એટલે એનો કે જ્યારે પણ થતી હોય ત્યારે ગોઠવવાનો આપણે ભાવના રાખવાની કે આપણે પૈસા જ્ઞાન દર વખતે લખાવવાની જરૂર નથી. લવા માટે જ જ્ઞાન લખવાનું હોય છે. અને બાકી આપણે બધા તો રિપીટેશનમાં ખાસ બેસવું જોઈએ જેથી કરીને એક કલાક આપણો શુદ્ધ ઉપયોગ. દાદા પોતે શું કહેતા કહું દાખલો કારણ કે તમે આ વ્યવહારની વાતો કરીએ ને તમારો ઉપયોગ ઉતરી જાય. અમારો શુદ્ધ ઉપયોગ હોય ખરો પણ શુદ્ધ ઉપયોગની કક્ષા બદલાયા કરે. જ્યારે જ્ઞાન લીધી હોય ને ત્યારે અમારો 100% શુદ્ધ ઉપયોગ હોય અને પછી વ્યવહારની વાત હોય ત્યારે 90% થઈ ગયો હોય. અમને અંદર જાગૃતિ સંપૂર્ણ હોય જ્ઞાતા દ્રષ્ટાંત પણ ઉપયોગમાં ફેર પડી જાય છે. અમે દ્રષ્ટિ વ્યવહારમાં અડે ને આ કેવળ આત્માને અડે દ્રષ્ટિ. એટલે આ આખો ઉપયોગ બહુ ઊંચું દશા છે અને આપણે અનંત અવતારનું સાટું એક અવતારમાં વાળવા માંગીએ છીએ. એટલે આપણે કમાણી કરવી પડે ને. આ ખોટ તો 5 કરોડ દેવું પૂરું કરતાં કરતાં ટાઈમ જાય ત્યારે તો દેવું પૂરું થાય. હવે આ વિધિઓ બેસો ને તમે મંડળ લોટરી લાગે 15 મિલિયન જેવી તાનકવાડા પણ વાસી, ડેરાવાળા પણ વાસી, અને અત્યાર સુધી હું એવું કહે છે કે ભાઈ ભગવાન તાજા છે, આપણે ભગવાન ને બજી લઈએ તો કલ્યાણ થઈ જાય. મને આજે જ દીપકભાઈ પાસેથી જાણવા મળ્યું, મને બહુ એ વાક્ય બહુ ગમી ગયું કે બેન આપણે સ્થાનકવાસી પણ નહીં, આપણે વેરાવાસી પણ નહીં, પણ આપણે આત્મવાસી છે. તરત જ મારે જાગૃતિ એકદમ આવેલી કે આત્મવાસી બરાબર, કે હવે તો આપણે આત્મવાસી છીએ. તો પછી દરેકને હું વિનંતી કરું છું એ કે આપણે બધાને જો દાદર ચડીને જવું હોય તો આપણને એમ થાય કે લિસ્ટ આવે છે દેવીની બીમારીઓને. તો આપણે અત્યાર સુધી દરેક ધર્મમાં કોઈ પણ ધર્મના બહેનો ભાઈઓ અહીંયા બેઠા હોય, કોઈ પણ ધર્મ હોય, છતાં પણ આપણે એક વિચાર કરીએ કે ના ભાઈ મને પગથિયા ચડવા કરતા લિફ્ટ ગમે છે. તો આ દાદાશ્રીનું જ્ઞાન આપણે લિફ્ટમાં જવા દે છે. અને અક્રમ વિજ્ઞાન છે કે જે આપણને તાત્કાલિક આપણે જે ધ્યેય આપવું છે એ ધ્યેય પર પહોંચાડશે. માટે બધાને નમ્ર વિનંતી છે કે આ દાદાશ્રીના જ્યાં જ્યાં પ્રોગ્રામ થાય છે દીપકભાઈના, જેનાથી બની શકે એ લાભ લેવાનું ચૂકે નહીં. અને મને પણ દાદાશ્રી એવું જ મને આશીર્વાદ આપે કે મારાથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું જ્યાં પહોંચાય ત્યાં પહોંચી શકું. જય જય.